કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રતીક સાગર અને આજે આપણે ભણવાના છે FY BCom સેમિસ્ટર 1 એમાં યુનિટ 2 પાઠનું નામ છે એકચલીય અભ્યાસ 1 અને આજે આપણે ભણવાના છે પાર્ટ 2. આની પહેલા આપણે પાર્ટ 1 ભણી ચૂક્યા છે. જો તમે એ પાર્ટ 1 વાળો વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે, તો જોઈ લેજો. તો ચલો શરૂ કરીએ છે આજે આપણે પાર્ટ 2. સમાંતર મધ્યક અથવા મધ્યક, આપણે અત્યારે મધ્યક વિશે ભણી રહ્યા છીએ અને એની અંદર આજે આપણે ભણવાના છે અસતત આવૃત્તિ વિતરણ માટે. બરાબર છે, બંને બાજુ શું લખ્યું છે? અસતત આવૃત્તિ વિતરણ માટે. આ સૂત્ર છે, તમારે સીધી રીત આપણને કીધી હોય ત્યારે, મતલબ કે કોઈ રીત કીધી જ ના હોય તો સીધી રીતે દાખલો ગણી કાઢવાનો. પરંતુ જો દાખલામાં તમને કીધું છે કે ટૂંકી રીતે દાખલો ગણો, તો તમારે ફરજિયાત આ સૂત્ર અથવા તો આ સૂત્ર મૂકવું જ પડશે. જો કીધું ના હોય તો આ જ સૂત્ર વાપરજો, કારણ કે સૌથી સહેલું સૂત્ર આ છે. સૂત્ર શું છે? x બાર બરાબર સિગ્મા fx છેદમાં સિગ્મા f. હવે આ સિગ્મા f ની જગ્યા પર તમે n લખી શકો છો, બરાબર છે? એટલે x બાર બરાબર સિગ્મા fx ના છેદમાં n. એટલે આ સિગ્મા f ગણો કે n ગણો, બંને એક જ છે. બરાબર, એ જ રીતે જો ટૂંકી રીત કીધી હોય તો અહીંયા ધારેલો મધ્યક લેવો પડશે. એટલે x બાર બરાબર ધારેલો મધ્યક a વત્તા સિગ્મા એફ ડી, અહીંયા fx છે, અહીંયા એફ ડી આવશે અને છેદમાં સિગ્મા એફ, અથવા આ સિગ્મા એફ ની જગ્યાએ તમે અહીંયા એન લઈ શકો છો. બરાબર, પણ જો દાખલામાં તમને કીધું હોય ટૂંકી રીત તો જ આ રીત વાપરજો, બાકી આ ટૂંકી રીત ખરેખર લાંબી પડશે. બરાબર, તો ચલો પહેલું જ આપણે એક ઉદાહરણ ભણીએ છે, એમાં હું એક જ દાખલો આ રીતે પણ ગણીશું અને આ રીતે પણ ગણીશું અને આપણે ચેક કરીએ છીએ કે કેટલી તકલીફ આપણને પડે છે. તો ચલો ઉદાહરણ નંબર 3 દાખલામાં કીધું છે 60 કુટુંબોની તપાસમાં કુટુંબ દીઠ બાળકોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે. તે પરથી કુટુંબ દીઠ સરેરાશ બાળકો શોધો. સરેરાશ એટલે કે મધ્યક જ થાય. બરાબર, ચલો અહીંયા આપણને આડી સંખ્યા આવી આવી આપેલી હશે, આડી સંખ્યા. તો અહીં લખ્યું છે બાળકોની સંખ્યા 0 1 2 3 4 5 અને 6 અને કુટુંબોની સંખ્યા 3 8 12 21 10 4 અને 2. હવે આ આડું જે હોય એને આપણે ઊભું ગોઠવી કાઢવાનું, એટલે મેં ઊભું લખી દીધું છે બાળકોની સંખ્યા જેને કહેવાય x અને કુટુંબોની સંખ્યાને આપણે કહીશું f. આને કહેવાય f એટલે આવૃત્તિ. બરાબર, તો ચલો સૌથી પહેલા શું કરવાનું, તો આપણને ખબર છે સૂત્રમાં શું હતું. જો x બાર બરાબર સિગ્મા fx છેદમાં સિગ્મા f, અથવા તમે n વાપરો, તો હું અહીંયા n વાપરવાની કોશિશ કરું છું. બરાબર છે, શું રાખીશું આપણે? n. હવે સમજો આપણને શું જોઈશે, સિગ્મા fx જોઈશે. તો fx ક્યારે બધાનો ગુણાકાર કરીએ ત્યારે, એટલે f અને x નો ગુણાકાર કરવાનો. તો 0 અને 3 નો ગુણાકાર 0 થાય, 1 અને 8 નો ગુણાકાર 8 એકા 8 થાય, 12 દુ 24 થાય, 21 તરી 63 થાય, 10 ચોક 40 અને 4 પંચા 20 અને 6 દુ 12 થશે. બરાબર, હવે આપણે સૌથી પહેલા f નું ટોટલ મારી દેવાનું થશે. તો કેલ્ક્યુલેટરથી આપણે f નું ટોટલ મારી દઈએ, 3 અને 8 11, 12 અને 21 એટલે 33 અને 10 ને 4 14 ને 2 16 એટલે 60 થાય છે. તો જો આને સિગ્મા f પણ કહેવાય, આને n પણ કહેવાય. બરાબર છે, અને ટોટલ આવ્યું છે 60. એટલે તમે સૂત્રમાં આ મૂકો આ મૂકો, પણ 60 મૂકવાના. ચલો આનું ટોટલ મારી દઈએ છે આપણે, 8 24 63 40 ને 20 60 અને 12 72 167. એટલે આપણે લખીશું સિગ્મા fx બરાબર 167. બરાબર, ઓકે. ચાલો તો સૂત્રની અંદર આપણે કિંમત મૂકવા મળીએ, સિગ્મા fx બરાબર કેટલા મળ્યા? 167. એટલે આપણે લખીશું 167 અને છેદમાં n બરાબર કેટલા મળ્યા? 60. એટલે આપણે લખીશું અહીંયા 60. બરાબર, તો આ ભાગાકાર કરીએ છે 167 ભાગ્યા 60 બરાબર 2.7833 આયા. એટલે આપણે લખીશું x બાર બરાબર 2.7833
બાળકો, પરંતુ બાળકો ક્યારેય પોઈન્ટમાં હોઈ શકે નહીં. એટલે આપણે અહીંયા 2.78 જવાબ ના લખી શકીએ, એની જગ્યાએ આપણે શું લખીશું, તો કે x બાર બરાબર 3 બાળકો, બરાબર. આ આપણો જવાબ આવી ગયો છે. ઓકે, ચલો હવે આ જ દાખલો આપણે ટૂંકી રીતે ગણ્યા છે. તો આ દાખલો છે, આપેલ આવૃત્તિ વિતરણ માટે ટૂંકી રીતથી મધ્ય શોધો, આવું આપણને કીધું છે. એ જ રકમ છે બાળકોની સંખ્યા અને કુટુંબોની સંખ્યા, એને આપણે ઊભી કરી દીધી. હવે આનું સૂત્ર શું હતું? તેનું સૂત્ર હતું x બાર બરાબર a પ્લસ સિગ્મા fd અને છેદમાં હતો n. તો અહીંયા fx ની જગ્યા પર આપણે fd લાવવાનું છે. તો સૌથી પહેલા તો અહીંયા આપણે કોઈ એક મધ્યકને ધારવો પડશે આ x માંથી. તો જુઓ 1 2 3 4 5 6 7 છે, તો આપણે વચ્ચેની એમાઉન્ટ લઈ લઈએ, એટલે 3 ને આપણે ધારેલો મધ્યક કહીશું. એટલે અહીંયા લખીશું આપણે 3, એ બરાબર કેટલા લીધા, 3, ધારેલો મધ્યક 3. હવે શું કરવાનું, x માંથી a બાદ કરવાનો, એટલે 0 માંથી 3 બાદ કરવાના, તો બચે કેટલા, -3. 1 માંથી 3 બાદ કરવાના એટલે આવે -2, 2 માંથી -3 કરવાના એટલે -1 બચે, અને અહીંયા 0 આવશે, 3 માંથી 3 જાય. પછી 4 માંથી 3 બાદ કરીએ એટલે 1, 5 માંથી 3 બાદ કરીએ એટલે 2, અને 6 માંથી 3 બાદ કરીએ એટલે 3. ઓકે, હવે આપણે f અને d નો ગુણાકાર કરવાનો, કારણ કે અહીંયા આપણે સિગ્મા fd જોઈએ છે. 3 તરી 9, -9, 8 2 16, પણ કેવા, માઇનસ, 12 એકા 12, -12, 0, 10 એકા 10, 4 2 8 અને 3 2 6, બરાબર. ચલો આપણે આનું ટોટલ આપણે આગળ બી કરેલું, ફરી એક વાર કરી લઈએ છીએ. અહીંયા 3 અને 8 11, પછી 12 ને 20 એટલે 33, અને 10 ને 4 14 ને 2 16 એટલે 60 થયા. તો સિગ્મા એફ અથવા એન, પણ એનો જવાબ આવ્યો છે 60. તમે ખાલી સિગ્મા એફ લખીને બી લખી શકો, એન લખીને પણ લખી શકો છો. ચલો આનો ટોટલ મારીએ છે, -9 અને 16 ને 12 28 એટલે -28. હવે પ્લસ છે, 10 ને 8 18 અને 6, તો -13 જવાબ આવે છે. તો અહીંયા કરીશું સિગ્મા એફ ડી બરાબર -13 જવાબ આવ્યો. ઓકે, એ રકમ આપણે આ સૂત્રમાં ફિલ કરીએ છીએ. તો ચલો એ બરાબર કેટલા લીધા હતા આપણે, તો 3, એટલે આપણે અહીંયા લખીશું 3 વત્તા સિગ્મા એફ ડી -13 છે, એટલે આપણે કૌંસમાં લખી દેવાના, -13 આપેલા છે એટલે કૌંસમાં લખવાના, અને છેદમાં એન બરાબર કેટલા, તો કે 60, એટલે આપણે અહીંયા લખીશું 60 બરાબર 3 વત્તા -13, અહીં સોરી, જો અહીંયા ધ્યાનથી જોજો, આ માઇનસ છે ને આ પ્લસ છે, એટલે શું થઈ જાય, માઇનસ થઈ જાય, પ્લસ ન આવે, બરાબર. ચલો -13 ભાગ્યા 60 કરીએ છીએ, તો જવાબ આવશે એનો 0.2166666 છે, એટલે આપણે 2167 કરી દેવાના, અને હવે બાદ બાકી કરીએ, 3 માઇનસ 0.2167 જો હું બાદ કરું તો 2.78 આવે છે, 2.78 33, આવો જવાબ આવે છે. તો આપણે x બરાબર લખીએ, x બરાબર 2.78 બાળકો. અને હમણાં તમને આગળ કીધું એ મુજબ કે બાળકો ક્યારેય પોઈન્ટમાં હોઈ શકે નહીં, એટલે આપણે શું લખીશું, રાઉન્ડ ફિગર લખીશું, એટલે x બાર બરાબર 3 બાળકો. તમે જોઈ શકો છો આ દાખલો, એનો જવાબ બી 3 બાળકો આવ્યા, અને આગળ જે દાખલો ગણ્યો એનો પણ જવાબ 3 બાળકો જ આવ્યો છે. એટલે કે કોઈ પણ એક રીત ગણો, પણ આ રીતે તમે જુઓ સહેલી છે, જ્યારે આ રીત થોડી અઘરી લાગે, કારણ કે એમાં 1-2 ઘણા વધારે બનાવવા પડે, બરાબર છે. તો ચલો હવે શરૂ કરીએ છીએ એના પછીનો દાખલો. એના પછીનો દાખલો છે સ્વાધ્યાય 2નો ક્વેશ્ચન 1. રકમમાં આપણને કહ્યું છે 8 સિક્કા એક સાથે 256 વખત ઉછાળતા, એટલે આ 256 અહીંયા આવવું જોઈએ, બરાબર છે. એફ નું ટોટલ મળતા પરિણામોનું સૈદ્ધાંતિક આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે, તેના પરથી મધ્યક શોધો. અહીં આપણને મધ્યક શોધવાનો કયો છે, છાપની સંખ્યા આપેલી છે અને અહીંયા આપી છે આવૃત્તિ, તો આપણે એને ઊભું લખી દીધું,
છાપની સંખ્યા 0 1 2 3 4 5 6 7 8 અને આવૃત્તિ 1 8 28 56 70 56 28 8 અને 1. સૌથી પહેલાં આપણે એફએક્સનો ગુણાકાર કરીશું, બરાબર છે? તો એફએક્સના ગુણાકારમાં 0 જોડે 1 નો ગુણાકાર 0 જ થાય. 8 1 8 28 2 56 હવે 56 થશે તો આપણે કેલ્ક્યુલેટરમાં જોઈ લઈએ, 56 × 3 168 7 6 28 એટલે 280 અને 56 × 5 કરીએ છીએ તો 280 એટલે આપણે અહીંયા લખીશું 280. 28 × 6 આપણે કરીએ છીએ તો 28 × 6 168 થાય. 8 7 56 થાય અને 8 1 8 થાય છે. ચલો આપણે આનો પહેલાં સરવાળો કરી દઈએ એફનો. તો 1 8 9 વત્તા 28 56 70 56 28 અને 9 256. તો આપણે અહીંયા લખીશું n = 256, બરાબર? કારણ કે હું સૂત્રમાં n વાપરું છું એટલે તમારે અહીંયા n લખેલો છે મેં, પણ જો તમે સિગ્મા f વાપરતા હોય તો એ તમારે સિગ્મા f લખવાનું, બરાબર? ચલો હવે આનું ટોટલ મારીએ છીએ આપણે, 8 + 56 + 168 + 280 + 260 + 256 + 8 1024 એટલે આપણે લખીશું સિગ્મા એફ એક્સ બરાબર 1024. ઓકે, હવે સૂત્ર મૂકીએ છીએ આપણે એક્સ બાર નું. એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ છેદમાં એન. ઓકે, ચલો એમાઉન્ટ ફિલ કરી દઈએ છીએ આપણે. સિગ્મા એફ એક્સ કેટલા છે? 1024 એટલે આપણે અહીં લખીએ છીએ 1024 અને એન બરાબર કેટલા લખ્યા છે? 256 એટલે આપણે અહીં લખીશું 256 અને આપણે ભાગાકાર કરીએ છીએ 256 વડે તો જવાબ આવે છે 4. એટલે એક્સ બાર બરાબર કેટલા મળ્યા? 4. બરોબર, આ જવાબ આપણો આવી ગયો છે. અહીં આપણો આ બીજો દાખલો છે, સ્વાધ્યાય 2 નો પહેલો દાખલો છે એ પૂર્ણ થાય છે. ચલો એના પછીનો દાખલો આપણે જોઈ લઈએ. એમાં સ્વાધ્યાય 2 નો બીજો દાખલો છે, એમ આપણને કીધું છે નીચે આપેલ આવૃત્તિ વિતરણ ઉપરથી મધ્યક શોધો. અહીંયા પણ આપણને મધ્યક શોધવાનો જ કીધો છે. એક્સ અને એફ આપેલા છે તો આપણે એને ઊભા કરી દીધા. તમે જોઈ શકો છો અહીંયા પોઈન્ટ વાળી રકમ છે એટલે જ અમે દાખલો લીધો છે કે પોઈન્ટમાં શું કરવાનું. કઈ નહીં, કેલ્ક્યુલેટર આપણી પાસે આપેલું છે, સીધા જ ગુણાકાર કરી લેવાના. તો ચલો એફ અને એક્સ નો ગુણાકાર કરીએ તો 1.5 × 2 × 2 એટલે થશે 3, પણ આપણે લખીશું 3.0. પછી 25 અને 5 એટલે કે 2.5 × 5 તો થશે 12.5. 12.5 આ 0 કેમ મૂક્યો ખબર પડી ને, પોઈન્ટ પછી આંકડા આવે છે એટલા માટે. પછી 3.5 × 10 કરીશું તો 35 જવાબ આવશે એટલે 35.0. તમે 35 લખો તો પણ ચાલે, એવું જરૂરી નથી પોઈન્ટ 0 મૂકવો, બરાબર? ચલો 4.5 × 17 તો 76.5 થાય. શું થશે? 76.5. પછી 5.5 × 12 એટલે 66 થશે. તમે 66 લખી શકો છો, હું 66.0 લખું છું. 6.5 × 9 તો 58.5. 7.5 × 4 તો 30 આવશે, તો 30.0 લખવાનું મારે. અને છેલ્લે 8.5. ચાલો પહેલા એફનો ટોટલ આપણે મારી દઈએ છે. 2 ને 5 7 અને 10 17 ફરી 17 પછી 12 અને 9 ને 10 ને 4 14 60 થાય છે. તો આપણે લખીશું અહીંયા એન બરાબર 60. હવે આપણે એફએક્સનો ટોટલ મારી દઈએ, 3 + 12.5 + 35 + 76.5 + 66 + 58.5 + 30 + 8.5 તો 290 આવે છે. એટલે લખીશું સિગ્મા એફએક્સ બરાબર 290. ઓકે, ચલો આપણે સૂત્ર અહીં લખીએ છીએ, એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ ના છેદમાં એન. ઓકે, ચલો કિંમત મૂકવાની ચાલુ કરીએ છીએ. એફ એક્સ બરાબર કેટલા મળ્યા? 290
તો આપણે અહીંયા લખીશું 290, છેદમાં n બરાબર આપણે લખીશું 60. ચાલો 290 ને 60 વડે ભાગાકાર કરીએ છે તો જવાબ આવે છે 4.83, અને પછી 3 3 3 અનંત સુધી ચાલે છે. એટલે તમને ખબર છે કે 3 3 3 છે તો આપણે 4.83 લખી શકીએ. એ 4.83 અને x બાર બરાબર છે. આ શું છે તો x y આપણને એકમ ખબર નથી, બરાબર છે. તો આ આપણો જવાબ આવી ગયો છે 4.83. ચલો એના પછીનો આપણે દાખલો જોઈએ છે. એના પછીનો દાખલો સ્વાધ્યાય 2 ક્વેશ્ચન નંબર 5 આપણે જોઈએ છે. દાખલામાં આપણને ખાલી કીધું છે મધ્યક શોધો. x અને y આપેલા છે અને આંકડા આપેલા છે, બરાબર. આડા તો આ આડા આંકડાને આપણે ઊભા કરી દીધા. 1 3 5 8 12 15 20 28 અને 35. એ જ રીતે f છે 2 7 15 20 34 10 8 3 અને 1. તો સૌથી પહેલા તો આપણે fx કરી દેવાનું. તો 2 એકા 2 2 એકા 2, 7 3 21, 15 5 75, 20 × 8 8 2 16 એટલે 160, 34 × 12 400 ને 8, 15 × 10 150, 20 × 8 એટલે 8 2 16 એટલે 160, 28 × 3 28 × 3 84, અને 35 એકા 35. સૌથી પહેલા આપણે એફ નો ટોટલ મારી દેવાનો. 2 ને 7 9, 15 અને 20 35, 34 ને 10 44, 8 9 10 11 ને 12, 100 આવ્યા. તો આપણે લખીશું એન બરાબર 100. હું અહીંયા એન લખું છું, તમે સિગ્મા એફ પણ લખી શકો છો જો સૂત્રમાં વાપરો તો. અહીંયા હું એન વાપરું છું એટલે એન બરાબર કેટલા મળ્યા 100. હવે એફએક્સ નું ટોટલ મારીએ આપણે તો 21 અને 2 23, 75 160 408 150 160 84 અને 35, 1095. એટલે લખીશું સિગ્મા એફએક્સ બરાબર 1095. ઓકે ચલો તારે હવે સૂત્ર મૂકીએ છીએ આપણે. તો લખીએ સૂત્રની અંદર એક્સ બાર બરાબર સિગ્મા એફએક્સ છેદમાં એન. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને મારી આ ભણાવવાની પદ્ધતિ ગમતી હશે. જો ગમતી હોય તો બીજા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં, બરાબર. ઓકે ચલો સિગ્મા એક્સ એફએક્સ બરાબર શું હોય 1095. તો આપણે લખીશું અહીંયા 1095 અને એન બરાબર કેટલા આવ્યા 100 આવ્યા. એટલે નીચે લખ્યા 100. હવે 100 છે એટલે પાછળથી 2 પોઈન્ટ કપાઈ જાય એટલે આપણો જવાબ આવે છે 10.95 એક્સ બાર બરાબર, બરાબર. અહીં આપણો આ દાખલો પણ પૂર્ણ થઈ ગયો છે. વિદ્યાર્થી મિત્રો, હવે ફરી મળીશું આપણે નવા એપિસોડ સાથે, નવા દાખલા સાથે ફરી મળીશું. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો, અને બીજા મિત્રોને અમારી લિંક શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.